ઝાડુ પોતા કરવાના, કપડાં ધોવાના, અને વધારામાં વહુરાણીને રસોઈમાં પણ મદદ કરાવવાની. બાકી મારા મહારાણી સાહેબા સત્સંગી બહુ, દરરોજ સવારના વેલા વેલા ઉઠે, નાય ધુએ, સેવા પૂજા કરે, અને વેલા વેલા મંદિરે દર્શન પણ કરી આવે, અને દર્શન કરીને આવીને પછી ચા નાસ્તો કરે, ચા નાસ્તો કરીને પાછા એ સત્સંગમાં જાય. મારા મહારાણી સાહેબા સત્સંગી બહુ. ફૂલમતી, ઓ ફૂલમતી, અરે જોયું આ આવી ગયા મારા મહારાણી સાહેબા. હાય રામ, સિક્કો તો આપણો જ ખોટો છે. ચાલો ચાલો જલ્દી જલ્દી ઝાડુ કાઢી લઉં. ઓમ નમો શિવાય, 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 ઓમ નમો શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજે સવારના નાસ્તામાં શું બનાવ્યું છે? આજે સવારે નાસ્તામાં, હા, આજે આલુ પરોઠા અને જલેબી અને ફાફડા બનાવ્યા છે, અને સાથે સાથે મરચા પણ તળ્યા છે. બહુ સારું, હું તો મને બહુ ભાવે. આ તો પેટ ભરી અને જમજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ફૂલમતી, ઓ ફૂલમતી, ઓમ નમઃ શિવાય. અરે માજી, ફૂલમતી સાંભળે છે? ક્યાં બેનપણીઓ આગળ જોડા હોતી હશે ફૂલમતી તો. ઓમ નમઃ શિવાય. ફૂલમતી જરા અહીંયા આવતો. આવી મહારાણી સાહેબા, શું કામ છે? ક્યારથી બૂમ પાડું છું? શું કરતી હતી? અરે મહારાણી સાહેબા નાસ્તા માટે પરોઠા બનાવતી હતી. ફૂલમતી, મારી ભજનની બૂક ક્યાં છે? જરા લાવ તો. હમણાં જ લાવી મહારાણી સાહેબા. અરે માજી, આજે કોને તે ભજન છે? એ હું સામેવાળા કકુબેન છે ને, એના ઘરે મને ભજનમાં જવું છે. એ હા. અરે સારું સારું. આલ્યો મહારાણી સાહેબા તમારી ભજનની બૂક. ચાલો બધા ભજનમાં. આ તમે જાઓ, અમે આવી છીએ. અરે હા, એક વાત મને યાદ આવી. બહુ બેટા, બોલો. આજે તો મારો જન્મદિવસ છે. એ હા, આજે તમારો જન્મદિવસ છે? હા. તો બાપુના જમવા માટે શું બનાવવાનું છે? એ આજે તમારે શું જમવું છે? આજે તો મારે ખીર પૂરી ખાવી છે. એ હા, તો હમણાં જ વૌરાણીને બોલાવી અને ઓર્ડર આપી દઉં છું. બોલાવી દે વૌરાણી. ઓ વૌરાણી. જય શ્રી કૃષ્ણ સાસુમા, જય શ્રી કૃષ્ણ દાદી. જય શ્રી કૃષ્ણ. અરે દાદીમાં, અરે ખીરપુરી કોઈ ખાસ પ્રસંગ છે? આજે આપણા માજીનો જન્મદિવસ છે. અરે દાદીમાનો જન્મદિવસ, હેપી બર્થડે દાદીમા. થેન્ક યુ. અરે અરે દાદીમા, મહારાણી સાહેબા અપશુકન એટલે મોટી મુસીબત, આફત, આફત. એક વખત અમારા ગામમાં જયારે કમળા કાકીના ઘેર બિલાડીએ દૂધ ઢોળ્યું હતું, તો તે સમયે કમળા કાકીના ઘેર મુસીબતનો પાર નહોતો, આફત ઉપર આફત આવવા લાગી. બિચારા કમળા કાકી હેરાન પરેશાન થઈ ગયા. અરે ચુકનને ફૂલમતી, આવું શું ડરાવે રાખે છે? આવું કશું એ નથી હોતું, આ તો બધી અંધશ્રદ્ધાની વાતો છે. અરે જોયું મહારાણી સાહેબા, હાય રામ, સિક્કો તો આપણો જ ખોટો છે.
આજે બિલાડીએ દૂધ ઢોળ્યું છે તો જરૂર મુસીબત આવશે. આ બીજી મુસીબત આવી જરૂર કોઈ ડાકણ સાકણ હશે. અરે બહુ બેટા, જરા જો તો ખરી કોડ આવ્યો છે. ગંગામાં? ઓ ગંગામાં, ગંગામાં છે કે નહીં? અરે માફ કરજો બેન, હું તમને ઓળખતી નથી. તમે ક્યાંથી આવો છો અને તમને કોનું કામ છે? આવો બહેન. હું પાટીદાર સમાજની સ્વયંસેવિકા છું, પણ આ બધા શું વાતો કહે છે? એ બધા તો અમસ્તી વાતો કરે છે. તમારે શું કામ છે બોલો ને બહેન. મને સમાજે મોકલી છે અને હું આપના માટે સમાજનો સંદેશો લઈને આવી છું. હા, શું સંદેશો લાવ્યા છો બોલો ને બહેન. તમારા માટે જરૂર દુઃખના સમાચાર છે, પણ આ ગામ અને સમાજ માટે સારા સમાચાર છે. પાટીદાર સમાજે આપણા ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બનાવવાનું નક્કી કર્યું છે, તો તેના માટે તમારે આ મકાનની જગ્યા પસંદ કરી છે. તો આ જગ્યા તમે 6 મહિનાની અંદર ખાલી કરી આપશો ને? અને હા, તમારે રહેવા માટે સમાજ ઘરની વ્યવસ્થા કરી આપશે, તો તેની તમારે ચિંતા કરવી નહીં. નહીં, એ તો કેમ બને? અહીંયા આ જગ્યા પર મિંદી થોડું બને? હા તો મહારાણી સાહેબા, કોઈના ઘર તોડી ને ભગવાનને થોડા બેસાડાય. દાદીમા, ઓ દાદીમા. દીદી, અહીંયા બધા કેમ ઉદાસ લાગે છે? શું કઈ ના બનવાનું બન્યું હશે? કેમ કોઈ બોલતા નથી? અરે કેમ કોઈ બોલે? જોની ઉષા આ સમાજનો કાગળ લઈ અને બેન આવ્યા છે અને એ કહે છે કે આપણા આ મકાનની જગ્યા ખાલી કરી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બનાવવાનું છે. પણ આ દીદી કેમ ઉદાસ લાગે છે? શું કહું ભાભી, આજે દીદીનું લેપટોપ ચોરાઈ ગયું છે તેથી તે ઉદાસ લાગે છે. અરે જોયું મહારાણી સાહેબા, આ ત્રીજી મુસીબત આવી. ત્રણ મુસીબતો, ત્રણ તિગાડા અને કામ બિગાડા. હવે તો મુસીબત ઉપર મુસીબત આવવાની જ. અરે ચૂપ કરને ફૂલમતી, આમ શું હંકે રાખે છે? હાય રામ, સિક્કો તો આપણો જ ખોટો છે. અરે દાદીમા, આવું કશું જ નથી હોતું. આ જુઓ, ઉષા દીદીએ પોતાનો લેપટોપ નું ખ્યાલ ન રાખ્યું એટલે એનું લેપટોપ ચોરાઈ ગયું. બાકી તો આપણી વસ્તુનું આપણે ધ્યાન ન રાખી તો વસ્તુ તો ખોવાની જ છે ને. બાકી તો આપણા અહભાગ્ય કહેવાય કે ભગવાનને રહેવા માટે આપણું જ ઘર પસંદ પડ્યું. અરે હા વહુરાણી, તારી વાતો સાવ સાચી છે. આપણે 6 મહિનાની 2 મહિનામાં મકાન ખાલી કરી આપશું. ભગ બેટા, આપણે આપી દેશું ને? અરે માજી, આપણે તો આપી દેશું, પણ મારા બાપુજી અને તમારા દીકરા અમેરિકા ગયા છે, એમને પૂછવું તો જોશે ને. તો ફોન કરી દે. હેલો, હા ગરસી સાથી બોલું છું. જય શ્રી કૃષ્ણ. એ આપણે આ ગરસી સા ઉમિયાનગર પાટીદાર સમાજ નો કાગળ આવ્યો છે અને આપણા મકાન ની જગ્યા છે ત્યાં શ્રી ભગવાન લક્ષ્મીનારાયણ નું મંદિર બનાવવાનું છે, તો શું મકાન ની જગ્યા આપી દઈએ? અને હા, આપણા રહેવા માટે સમાજ વ્યવસ્થા કરી આપી છે, તો તમારા બાપ દીકરાની શું મરજી છે? ભગવાન નું મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ તો આપી દો. હા તો આપી દઈએ છીએ. શું બોલે ફોન માં શું આવ્યો? અરે માજી, બાપ દીકરાએ કીધું છે ભગવાનને રહેવા માટે આપણું ઘર પસંદ હોય તો આપી દો. તો આપી દો. અરે બેન, અમને મંજૂર છે. જોયું બહેનો, આ ગંગામાં કેવું પોતાનું મકાન ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિર માટે ખાલી કરી આપ્યું અને મંદિર નિર્માણ પણ થઈ ગયું. અને હા, આવતીકાલે ભગવાન આ મંદિરની અંદર બિરાજમાન પણ થશે, તે નિમિત્તે આ ઉત્સવ છે. તો ચાલો સાથે મળી અને આ કાર્યમાં ભાગ લઈએ અને ઉત્સવ ઉજવીએ. અને હા, ભગવાન આગળ સંકલ્પ કરીએ કે અમો બધા દરરોજ ભગવાનને મળવા સવાર સાંજ મંદિરે આવીશું. બાકી તો બિલાડીને આડું આવું અને દૂધને ઢોળાવું, આ તો એક અંધશ્રદ્ધા છે ફૂલમતી, સમજી? એ રામ, સિક્કો તો આપણો જ ખોટો છે. બાકી તો ભગવાને આ પશુઓને આડા બનાવ્યા છે, એ આમ સીધા ચાલે છે, અને આ માણસને ઊભા બનાવ્યા છે, એ તો આડા ચાલે છે. તો આથી કરી કોઈ ખોટા વહેમોમાં પડતા નહીં અને અંધશ્રદ્ધામાં ઉતરતા નહીં હો બહેનો. તો ચાલો સાથે મળી અને ઉત્સવ ઉજવીએ. ફૂલમતી બેન, પાણી માટે પાણી લ્યા.
હમણાં જ લાવી મારા. તમને કને પીવું અસલી કળસિયાનું પાણી, અસલી કળસિયો હે પીવું હે તને ડાઢું પાણી હો. લે ફૂલમતી લે, લઈ જા તારો કળસિયો. ઘણે દિવસે દેખાણી જમના. શું કરું, હરિદ્વાર ની જાત્રા એ ગઈ હતી, પણ ત્યાં એવું મન થયું રહેવાનું, મારા ભગવાન નું નામ લેવાનું, તો બે વર્ષ રોકાઈ ગઈ. એવડા વર્ષ શું કરું, પછી તો અહીંયાથી ફોન માં તો ડગડા નીકળી પડ્યા ને, હવે કાન માથે રાખ્યા ના, આઈ ફોન માં ફોન આવે આવે, ફોન માથે ફોન આવે, હવે દેશ માં આવો, દેશ માં આવો, ચીપડા વેચવાના હે કે વેચવા તો પડે ને, અરે વેચવા તારે આવી, પછી શું કરું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ.